આજે આપણે પીઝા સોસ બનાવશું, એટલે કે પાસ્તામાં પણ યુઝ થઈ શકે એવો સોસ બનાવીશું. એના માટે સૌપ્રથમ એક પેનમાં આપણે તેલ લઈ લઈશું. ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગનો વઘાર કરીશું. ત્યાર પછી આપણે લસણ ફ્રાય કરીશું. એમાં લસણ સારી રીતે સતલાઈ જાય એટલે આપણે ડુંગળી બારીક કટિંગ કરેલી આપણે એડ કરી એને સાતલશું. આ બંને વસ્તુ સારી રીતે સતલાઈ જાય એટલે આમાં આપણે કેપ્સિકમ મરચાં એડ કરીશું અને થોડાક તીખા મરચાં પણ આપણે એડ કરીશું. આ બધી વસ્તુ સારી રીતે આપણે સાતલી લેવાની છે. એ બધી વસ્તુ સતલાઈ જાય એટલે આપણે ટમેટા પણ એડ કરી દઈશું અને એને સારી રીતે આપણે સાતલી લઈશું. એનો પાણીનો ભાગ આ બળી જાય ત્યાં સુધી આપણે એને સાતલવાના છે. ટમેટા ગળી જવા જોઈએ સાવ. એને હલાવતા જઈશું અને આપણે સાતલતા જઈશું. થોડીક વાર એવું લાગે તો આપણે એને ઢાંકણ બંધ કરીને પણ આપણે ઢાંકી અને સાતલી લઈશું સારી રીતે, જેથી કરી એનો પાણીનો ભાગ સારી રીતે બળી જાય. એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું જેથી એનું પાણી ટમેટાનું છે પાણી છૂટું પડી જાય. ફરી પાછું આપણે થોડીક વાર એને ઢાંકી લઈશું અને થોડી થોડી વાર એને આપણે હલાવતા રહીશું. બધું એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. હવે આપણે એમાં ઓરેગાનો એડ કરીશું, ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું, મરી પાવડર એડ કરીશું. આ બધી વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી અને હલાવતા રહીશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. ત્યાર પછી આપણે એને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડી જાય એટલે આપણે મિક્સર જારમાં આપણે એને એડ કરી અને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે આપણો પીઝા સોસ તૈયાર થઈ જશે. તેને તમે પછી એમાં આપણે ટોમેટો સોસ થોડોક એડ કરવાનો છે અને બધી વસ્તુ સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી તમે એને એક બાઉલમાં કાઢી લો અથવા તો એક કન્ટેનરમાં ભરી લો. આપણો પીઝા સોસ તૈયાર છે. જો અમારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો.